गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने धोरण सातनी अंदर चैप्टर नंबर 11 में स्वाध्याय 11.4 नो एग्जाम्पल नंबर 6 सीखीशु। 700 मीटर लंबाई अने 300 मीटर पहोळाई धरावता बागनी मध्यमांथी पसार थता अने तेनी बाजुओने समांतर एवा 10 मीटर पहोळा बे परस्पर लंब रस्ता बनावेला छे, तो रस्ताओनुं क्षेत्रफळ शोधो अने रस्ता सिवायना बागनुं क्षेत्रफळ पण शोधो अने तमारा जवाबो हेक्टरना मापमां आपो। तो आ जे लंबचोरस बाग छे, ए लंबचोरस बागनी अंदर बे एवा रस्ता छे जे एकबीजाने लंब रीते छे, एना केटली पहोळाईना छे, तो 10 मीटर पहोळाईना छे। तो पहला आपणे शुं करीशुं, तो पहला आपणे आ लंबचोरस बागनुं क्षेत्रफळ शोधी दईए, पछी रस्तानुं क्षेत्रफळ शोधीए। तो लंबचोरस बागनी लंबाई बराबर 700 मीटर अने लंबचोरस बागनी पहोळाई बराबर 300 मीटर, माटे लंबचोरस बागनुं क्षेत्रफळ बराबर 700 × 300 सात तरी 21 એટલે કેટલા થશે 21 લાખ, 2 લાખ ને 10 હજાર, સોરી 2 લાખ 10 હજાર મીટર સ્ક્વેર। હવે આપણે લંબ જે રસ્તા છે ને બે એકબીજાને લંબ રીતે દુભાગે છે એ રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ। તો પહેલાં અહીંથી જોઈએ તો આ એક એબીસીડી દેખાય છે, એબીસીડી લંબચોરસ, આટલો આખો ભાગ એબીસીડી લંબચોરસ દેખાય છે। તો એનું ક્ષેત્રફળ વત્તા PQRS, એ જ રીતે આ ભાગ પણ દેખાશે। પણ હવે એની અંદર જોવા જે આટલો ભાગ છે ને, અંદરનો લંબચોરસ ભાગ, એ બે વાર ઇન્ક્લુડ થાય છે। આ લંબચોરસની અંદર પણ આવે છે ને, આ લંબચોરસની અંદર પણ આવે છે। તો એકવાર આપણે લંબચોરસને શું કરવું પડશે, એકવાર એ ચોરસને શું કરવું પડશે, આપણે બાદ કરવું પડશે। તો લખીએ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર ABCDનું ક્ષેત્રફળ વત્તા PQRSનું ક્ષેત્રફળ ઓછા એક્સ વાય ઝેડ ડબલ્યુનું ક્ષેત્રફળ। હવે એબીસીડીનું ક્ષેત્રફળ શું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો આની લંબાઈ કેટલી છે, આ લંબાઈ કેટલી છે, તો પહોળાઈ કેટલી છે 10 મીટર અને લંબાઈ છે 700 મીટર। તો 700 × 10 મીટર² વત્તા PQRSનું પણ એ જ રીતે 300 × 10 મીટર² ઓછા 10 × 10 મીટર². શા માટે 10 × 10 લીધા, કેમ કે આ પહોળાઈ અને આ લંબાઈ બંને શું છે, 10 10 મીટર છે। હવે ગુણાકાર કરીએ, 7000 મીટર² વત્તા 3000 મીટર² ઓછા 100 મીટર² 7 × 3 = 10 એટલે 10000 મીટર² ઓછા 100 મીટર² 10000માંથી 100 જશે એટલે 9900 મીટર² હવે ક્ષેત્રફળ તો આપણને મળી ગયું, રસ્તાનું પણ મળી ગયું ને લંબચોરસ બાગનું પણ મળી ગયું। પછી શું કીધું છે કે તમારા જવાબો જે છે ને હેક્ટરના માપમાં લખો, એટલે જે મીટર સ્ક્વેરમાં આવે છે ને એને આપણે હેક્ટરમાં ફેરવવાના છે। ચલો 10000 મીટર² બરાબર 1 હેક્ટર, તો 9900 મીટર² બરાબર કેટલા થશે, 9900 × 1/10000 થશે, 2 શૂન્ય તો કેન્સલ,
કેટલા થશે 0.99 હેક્ટર. હવે આપણને બીજો ક્વેશ્ચન એ કરેલો છે કે રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ પણ શોધો. એટલે આ જે વ્હાઇટ કલરનું પોર્શન દેખાય છે ને લંબચોરસની અંદર, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં આખા આપણે લંબચોરસ બાગનું તો શોધી દીધું છે, એમાં રસ્તાનું પણ શોધી દીધું છે. તો લંબચોરસ બાગમાંથી રસ્તાનું બાદ કરી દઈએ એટલે કોનું મળશે, બાગમાં રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. તો હવે બાગમાં રસ્તા સિવાયનું ક્ષેત્રફળ બરાબર બાગનું ક્ષેત્રફળ ઓછા રસ્તાનું ક્ષેત્રફળ. બાગનું કેટલું છે? 210,000 મીટર સ્ક્વેર ઓછા 9,900 મીટર સ્ક્વેર એટલે કેટલા આવશે? 200,100 મીટર સ્ક્વેર. હવે શું કરવાનું છે? મીટર સ્ક્વેર છે એને શેમાં ફેરવીશું આપણે પાછા હેક્ટરમાં. તો 10,000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર. તો 200,100 મીટર સ્ક્વેર બરાબર કેટલા થશે? 200,100 ભાગ્યા 10,000. 2 શૂન્ય તો કેન્સલ. હવે કેટલા આવશે? 20.01 હેક્ટર. કેટલા થશે? 200,100 ભાગ્યા 10,000 બરાબર 20.01 હેક્ટર મળશે. તો રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 20.01 હેક્ટર.